वेलकम प्रियजनो, स्वागत छे तमारो द लाइट ऑफ जीसस क्राइस्ट चैनल। तमे जोई रह्या छो, जुओ, सांभळो, अनुभव करो ने आत्मिक जीवन में आगर वधो। आओ आपणे प्रार्थना करिए। सौ प्रथम पिता यीशु मसीह ना नामे प्रार्थना करिए छे ने पहलो स्थान अमे तने आपीए छे। तमारा पवित्र आत्माने मदद चाहिए छे। आत्मिक स्तर पर तारा पसंद करा लोको वचन सांभळीने जीवन में आगर वधता जाय अने पाउल विश्वासनो वीर केवी रीते बनीए बाबत संबंधीनो अनुभव तारा लोको करे। आओ पवित्र आत्मा साथे मरीने काम करिए। सांभळनारानुं कल्याण थाव। ईशु अमारा प्रभुना नाम मांगीए छे, आमीन। तो विषय छे पाउल विश्वासनो वीर केवी रीते बन्यो। पाउल विश्वासनो वीर केवी रीते बन्यो? सौ प्रथम जोवा जाय तो साउल यहूदी धर्मनो चुस्त मानस हतो। देवनी मंडळीने सतावा वारो, सत्य बाबतने दुष्टता ते दाबवा वारो। परंतु एज साउल ने प्रेरितोना कृत्य 9 अध्यायनी अंदर दमस्कनी मंडळीने सतावा जता देवनो प्रकाश तेना पर झबुक्यो अने साउल पाउल मां बदलाई गयो। हवे पाउल प्रेरित नो जे अभ्यास छे फिलिपी 3 अध्याय तेनी 8 कलम 8 दहाड़े पाउल प्रेरित नी सुन्नत थई। इज़राइल ना संतान ना कुरनो यातो बिन्यामिन ना कुरनो हिब्रू ओनो हिब्रू नियम शास्त्र संबंधी फरोशी नियम शास्त्र संबंधी फरोशी एटले फरोशी सदुकीना स्कूल मा ए पाउल प्रेरित भणेलो। अने जारे पाउल प्रेरित भणेलो ईस्वीसन 2 मा एना जीवन नी अंदर प्रभुए काम कर्यु अने एज साउल पाउल मा बदलाई गयो। अने पाउल प्रेरित नो पत्र हिब्रू नो पत्र नो लेखक पाउल प्रेरित छे। जी हिब्रू नो पत्र छे एनो लेखक पाउल प्रेरित छे। तो दर्शन वारो व्यक्ति हतो पाउल। स्वप्न जोवु अने दर्शन जोवु फेर छे। स्वप्न ने जोवु दर्शन ने जोवु घणो फेर छे। तो पाउल प्रेरित दर्शन वारो व्यक्ति हतो। पाउल प्रभु पर विश्वास करीने विश्वास नो वीर बन्यो। तो बाइबल शू कहे छे ना 7 कारणों ने जोईए। 7 कारण नी अंदर पाउले दर्शन जोयु एनु परिणाम। पाउल प्रेरिते दर्शन जोयु एनु परिणाम एना 7 कारणों ने जोईए। पहलू कारण, ईसु नो दर्शन आपरी पासे आ दर्शन होवु जोईए। जे पाउल प्रेरित नी पासे आ दर्शन हतु एज दर्शन आपरी पासे पण होवु जोईए। ईसु नो दर्शन आपरी पासे आ दर्शन होवु जोईए। आओ तेनी कलम ने जे प्रेरितो नो कृत्य 9 अध्याय 3-6 जो पाउल ना जीवन नी अंदर प्रभु ईसु काम कर्यु। प्रेरितो नो कृत्य 9 अध्याय तेनी कलम 3-6 हुं तमारा माटे वाचु छुं। તે ચાલતા ચાલતા દમસ્ક પાસે પહોંચ્યો ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબુક્યો। કલમ 4, તે ભોંય પર પડી ગયો અને તેની સાથે બોલતી એક વાણી તેને સાંભળી કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે। કલમ 5 જુઓ, ત્યારે તેણે કહ્યું કે પ્રભુ તું કોણ છે। તેણે કહ્યું કે હું ઈસુ છું કે જેને તું સતાવે છે। કલમ 6, પણ તું ઉઠ શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે। તો પ્રેરિતોનું કૃત્ય 9 અધ્યાય અને 3-6 ની અંદર દમસ્કની મંડળીને સતાવા જતા દેવનો પ્રકાશ તેના પર ઝબુક્યો અને ત્યાં જ એ સાઉલ પાઉલમાં બદલાણ પામ્યો। એનું પરિવર્તન થયું, એનું બદલાણ થયું અને ભવ્ય દર્શન પાઉલ પ્રેરિતે જોયું
અને જ્યારે પ્રકાશ ઝબુક્યો ત્યારે પ્રકાશમાંથી વાણી આવી, સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે? ત્યારે સાઉલ બોલી ઉઠ્યો, પ્રભુ તું કોણ છે? ત્યારે પ્રકાશમાંથી વાણી આવી, જેને તું સતાવે છે તે હું ઈસુ છું. ઈસુનું દર્શન પાઉલ પ્રેરિતે પ્રાપ્ત કર્યું. પાઉલ પ્રેરિત દર્શન વાળો વ્યક્તિ હતો. દર્શન તેને જોયું અને પ્રભુએ તેની સાથે મોઢા મોઢ વાત કરી. પાઉલ ખ્રિસ્તને મર્યો ને તે બાબત ભૂલ્યો નહીં. પાઉલ પ્રેરિત ખ્રિસ્તને મસી ઈસુને મળ્યો અને મળ્યો તે બાબતોને તે ભૂલ્યો નહીં. પાઉલ એ બાબતોને, એ દર્શનને ભૂલ્યો નહીં. બીજી બાબત, બીજું સાત કારણોમાંથી બીજું કારણ, સેવાનું દર્શન પાઉલ પાસે હતું. જો સેવાનું દર્શન નથી તો સેવા કરી શકતા નથી, પણ જો સેવાનું દર્શન જો છે તો ચોક્કસ સેવાના ક્ષેત્રની અંદર વધી શકો છો અને પવિત્ર આત્માની મદદ પણ તમને મળશે. અહીંયા પાઉલ પ્રેરિતને જોઈએ કે પાઉલ પ્રેરિતની પાસે સેવાનું દર્શન હતું. કલમને પણ આપણે જોઈ લઈએ. પ્રેરિતોનો કૃત્યો તેનો 13મો અધ્યાય અને તેની 9મી કલમ. પ્રેરિતોનો કૃત્યો 13મો અધ્યાય તેની 9મી કલમ. જો સેવાના ક્ષેત્રની અંદર જે સેવાનું દર્શન પાઉલ પાસે હતું તે જુઓ, પણ સાઉલે તે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એકી નજરે જોઈને કહ્યું, કોણ? અલીમાસ જાદુગર, જે જાદુ કરતો અને ઘણાઓને શક કરી નાખ્યા હતા અને લોકો તેનું જ કહેલું માનતા, અને અલીમાસ જાદુગર દેવના વિરુદ્ધમાં કામ કરતો. ત્યારે આ જે પાઉલ પ્રેરિતની પાસે દર્શન હતું, દર્શન વાળો વ્યક્તિ હતો, અલીમાસ જાદુગરને કહ્યું, સર્વ કપટ તથા શૈતાનના બચ્ચા, દેવના માર્ગ અને વાંકો વાળો તું મૂકી દઈશ કે નહીં? દેવનો હાથ તારી વિરુદ્ધ છે, તું આંધ્રો થઈ જશે ને તને સૂરજના દર્શન થઈને. જે પાઉલ પ્રેરિત બોલ્યો તેમ જ થયું, કેમ કે સત્ય બાબતને દુષ્ટતાથી દાબનાર અલીમાસ જાદુગરને સત્યનું ભાન થયું. બાઇબલ એમ કહે છે કે પાઉલ પ્રેરિતની પાસે સેવાનું દર્શન હતું. સેવાવાળો વ્યક્તિ અને દર્શનવાળો વ્યક્તિ, પાઉલ જે બોલતો એ થઈ જતું હતું. જ્યારે હું અને તમે, જો દેવનું સામર્થ્ય તમારી અંદર છે, દેવનો અભિષેક તમારી અંદર છે, અને જો તમે જીભને ધાર ધાર વાળી બનાવી છે, તો બોલવામાં કંટ્રોલ મેળવવું જરૂરી છે. કેમ કે તમારા બોલેલા શબ્દ એકવાર મુખમાંથી બહાર નીકળી જાય એ ફરી પાછા વળીને આવતા નથી. તમારા બોલવામાં સામર્થ્ય છે. તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તમે જીવતા દેવના દીકરા દીકરીઓ છો. ત્રીજું કારણ છે સાક્ષીનું દર્શન પાઉલ પાસે હતું. સાક્ષીનું દર્શન પાઉલ પ્રેરિતની પાસે હતું. એની કલમ પ્રેરિતોનો કૃત્યો 18મો અધ્યાય તેની 9મી કલમ. પ્રેરિતોનો કૃત્યો 18મો અધ્યાય તેની 9મી કલમ. હું તમારા માટે વાંચું છું. પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહ્યું કે જો, અહીં કંઈક દેવનો આત્મા એને બતાવી રહ્યો છે. આ તો સાક્ષીનું દર્શન છે. પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહ્યું કે તું બીટો ના. આ જ પ્રકારે જૂના ખરાની અંદર યોશુઆની સાથે પણ પરમેશ્વરે વાત કરી. હે યોશુઆ, બળવાન થા, હિંમતવાન થા, ભયભીત ન થા, ગભરાઈશ નહીં. તું જ્યાં કહી જાય છે તારો દેવ યહોવા તારી સાથે છે. માથી લખેલી સ્વાર્તામાં લખેલું છે, જુઓ જગત નાન સુધી સર્વકાળ હું તમારી સાથે છું. અહીંને દેવ પણ અહીંયા પાઉલ પ્રેરિતની સાથે વાત કરે છે. ખુદ પ્રભુએ એની સાથે વાત કરી, દર્શન દ્વારા વાત કરી અને કહ્યું તું બીતો ના પાઉલ. પણ બોલ છે છાનો ન રહેતો. પરમેશ્વરના વચનો બોલવા માટે બળ અને શક્તિ પ્રભુ પોતે જ
પાઉલ પ્રેરિતને આપે છે, દર્શન દ્વારા પ્રભુ તેની સાથે વાત કરે છે. અને હું અને તમે પ્રભુ આપણી સાથે પણ દર્શન દ્વારા, પવિત્ર આત્મા દ્વારા, વચન દ્વારા, સ્વર્ગદૂતો દ્વારા, સૃષ્ટિ સર્જન દ્વારા દેવ મારીને તમારી સાથે વાત કરવા માંગે છે. જેમ પ્રભુએ પાઉલ પ્રેરિતની સાથે રાત્રે દર્શન દ્વારા વાત કરીને હિંમત આપીને કહ્યું, બીટો ના પટું બોલ જે છાનો ના રહેતો. અને એ તો ભવ્ય સાક્ષીનું દર્શન પાઉલ પ્રેરિતની પાસે હતું. હવે ચોથું કારણ, ચેતવણીનું દર્શન પાઉલ પ્રેરિતની પાસે હતું. ચેતવણી પરમેશ્વર આપતો સ્વર્ગદૂત મારફતે, પણ ત્યારે એ ચેતવણીનું દર્શન પાઉલ પ્રેરિતની પાસે હતું. એને ચેતવણી મળતી અને ચેતવણીને ધ્યાનમાં પણ લેતો. ચેતવણીનું દર્શન, પ્રેરિતોનો કૃત્યો 21મો અધ્યાય તેની ચોથી કલમ કાઢો, બાઇબલ ખોલો. પ્રેરિતોનો કૃત્યો 21મો અધ્યાય તેની ચોથી કલમ હું વાંચું છું. અમને શિષ્યો મરી આવ્યાથી ત્યાં અમે 7 દિવસ રહ્યા, તો એ આત્માની પ્રેરણાથી પાઉલને કહ્યું કે તારે યરુશાલેમાં પગ મૂકવો નહીં. જોઈએ ચેતવણીનું દર્શન પાઉલ પ્રેરિતને મળે છે અને ચેતવણી આપવામાં આવે છે કે યરુશાલેમમાં તારે પગ મૂકવો નહીં. કેવી રીતે? આત્માની પ્રેરણા દ્વારા એમને કહેવામાં આવ્યું કે યરુશાલેમમાં તારે પગ મૂકવો નહીં. જ્યારે દેવનો પવિત્ર આત્મા આપણને ચેતવણી આપે છે, દેવનો પવિત્ર આત્મા આપણને દોરવણી આપે છે, દેવનો પવિત્ર આત્મા આપણને સલાહ આપે છે, ત્યારે એ માની લેવું જરૂરી છે. બાઇબલ એમ કહે છે, પવિત્ર આત્મા તમને બધું શીખવશે, જે જે ભૂલી ગયા હશે તે પણ તમારા સ્મરણમાં લાવશે. કેમ કે પવિત્ર આત્માને 2020 વર્ષ પૂર્વે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મોકલી આપ્યો, એ પવિત્ર આત્મા સ્વર્ગમાં નહીં પણ અત્યારે હાલમાં તે આપણા વચમાં છે. અને પવિત્ર આત્માની દોરવણી મને તમને મળે અને પવિત્ર આત્માની પ્રેરણા આપણે ચાલીએ, જેમ પાઉલ પ્રેરિતની સાથે પ્રભુના દૂતો અને પ્રભુ મોઢે મોઢ વાત કરતા હતા ને ચેતવણી મળતી, ને ચેતવણીનું દર્શન પાઉલ પ્રેરિતની પાસે હતું, પવિત્ર આત્માની દોરવણી એમને મળતી હતી. બાઇબલ આગળ શું કહે છે? આગળ રોમમાં સેવાનું દર્શન પાઉલ પ્રેરિતની પાસે, રોમની અંદર જ્યારે પ્રવેશ કર્યો તો રોમમાં સેવાનું દર્શન પાઉલ પ્રેરિતની પાસે હતું કે યહૂદીઓને અને અન્ય જાતિના લોકોને પ્રભુનો પ્રચાર કેવી રીતે કરવાનો અને યહૂદીઓને સત્યનું ભાન કરાવીને દેવ તરફ કેવી રીતે ફેરવવાનું. તેથી યહૂદીઓને પ્રેરિતોના કૃત્યોમાં જ નહીં પરંતુ યશાયા, યર્મિયા, હજકેલ, દાનિયલમાં પણ પ્રભુ ઈસુ જે આવવાના હતા, જેના સંબંધી પ્રબોધકોએ ભવિષ્યવાણી કરી હતી કે તારનાર ઈસુ યહૂદી પેઢીમાંથી આવવાના છે. અહીં પણ પાઉલ પ્રેરિત રોમમાં સેવાનું દર્શન જેની પાસે હતું અને પ્રેરિતોનો કૃત્યો તેનો 22મો અધ્યાય અને 18મી કલમ જુઓ. 22મો અધ્યાય 18મી કલમ હું તમારા માટે વાંચું છું. અને પ્રભુએ મને દર્શન દને કહ્યું. અહીં તો પાઉલ પ્રેરિત જાણે સીધી વાત કરતો હોય. પ્રભુએ મને દર્શન દને કહ્યું કે ઉતાવળ કરીને યરુશાલેમમાંથી જલ્દી નીકળી જા. આગળ એને ચેતવણી મળી હતી યરુશાલેમમાં પગ મૂકવો નહીં. અહીં પછી પાછળ પ્રભુ તેને દર્શન દ્વારા વાત કરે છે અને કહે છે, દર્શન દને કહ્યું કે ઉતાવળ કરીને યરુશાલેમમાંથી જલ્દી જલ્દી નીકળી જા, કેમ કે મારા વિશેની તારી સાક્ષી તેઓ માનશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી જ્યારે હું અને તમે એકબીજાને આપીએ છીએ, જેઓ ઈસુનું સાંભળ્યું છે તેઓ તમારું પણ સાંભળશે, જે લોકો ઈસુનું નથી સાંભળ્યું તેઓ તમારું પણ નહીં સાંભળશે. અને તેથી પાઉલ પ્રેરિતને પરમેશ્વરે દર્શન દઈને મોઢા મોઢ વાત કરી કે યરુશાલેમથી જલ્દી નીકળી જા, કેમ કે તેઓ મારા વિશેની સાક્ષી સાંભળવાના નથી. બાઇબલ આપણને શું કહે છે? એ તો રોમમાં સેવાનું દર્શન હતું, જે પ્રમાણે દેવ તેની સાથે વાત કરતો હતો. અને છઠ્ઠું કારણ, તોફાનમાં પ્રોત્સાહનનું દર્શન પાઉલ પ્રેરિત પાસે હતું. કલમ પ્રેરિતોનું કૃત્યો 27મો અધ્યાય તેની 23મી કલમ, પ્રેરિતોનું કૃત્યો 27મો અધ્યાય તેની
23મી કલમ હું તમારા માટે વાંચું છું. કેમ કે જે દેવનો હું છું, પાઉલ પ્રેટ કહે છે, જે દેવનો હું છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે આજ રાત્રે મારી પાસે ઉભા રહીને મારી સાથે વાત કરી. પાઉલ બીમાં. હવે આપણે જોઈ શકીએ છીએ કે જૂના કરારની અંદર ઉત્પત્તિ થી પુનર્નિયમ સુધી પાંચ પુસ્તક, જે મૂસાના પુસ્તક છે, એ મૂસાનું નિયમશાસ્ત્ર છે, એમાં જે બધા પૂર્વજો થઈ ગયા અને ત્યાર પછી યહોશુઆથી ગણતરી કરીએ મલાખી સુધી, એ બધા જ નાના મોટા પ્રબોધકોને મિશ્રણ થયા, એ બધાથી જ અલગ તરી આવતો હોય તો પાઉલ પ્રેરિત છે. પ્રેરિતોના કૃત્ય 9મા અધ્યાયની અંદર એનું બદલાણ થયા પછી એ સાઉલમાંથી પાઉલમાં બદલાયો અને પછી એને 14 પત્ર લખ્યા. 14 પત્રની અંદર એક એક પત્ર વાંચતા આપણને એમ લાગે કે પાઉલ પ્રેરિત પરમેશ્વરની સાથે કેવી રીતે ચાલ્યો અને પ્રભુના સદગુણ તેને કેવી રીતે પ્રગટ કર્યા, કેવી રીતે નમ્ર સ્વભાવનો વ્યક્તિ બન્યો, કેવી રીતે સાત કારણો બાબત સંબંધી એની પાસે હતો અને સમજતો અને પવિત્ર આત્માની દોરવણી એમને મળતી. તોફાનમાં પોત્સાનું દર્શન પાઉલ પ્રેરિતને મળ્યું. કલમ 23, કેમ કે જે દેવનો હું છું, શું કહ્યું પાઉલ પ્રેટે, જે દેવનો હું છું અને જેની સેવા હું કરું છું. મારા પ્રિય ભાઈ બહેનો, જે તમે સેવા કરતા આવ્યા છો, કરો છો, હજુ કરવાના છો, તમારી સેવાને તમારા કામને પ્રભુ ક્યારે પર ભૂલી જવાનો નથી અને ભૂલી જાય એવો એ અન્યાયી દેવ નથી. તેના નામ પ્રત્યે જે તમે પ્રીતિ દેખાડી છે, દેખાડો છો અને હજુ પણ સેવા કરો છો, કરતા આવ્યા છો ને કરવાના છો, તમારા કામને તમારી સેવાને પ્રભુ ભૂલી જનાર નથી. જેમ પાઉલ પ્રેરિત પોતે કહે છે, જે દેવનો હું છું તેના દૂતે આજ રાત્રે મારી સાથે ઉભા રહીને વાત કરી. પાઉલ બીમા હિંમતના શબ્દો દેવ તરફથી પાઉલને મળતા અને તોફાનમાં પણ પ્રોત્સાહન એ પામતો ગયો. આગળ જોઈએ આપણે સ્વર્ગનું ભવ્ય દર્શન પાઉલ પ્રેટ પ્રાપ્ત કર્યું. સ્વર્ગ દર્શન બીજો કરંથી 12મો અધ્યાય 1-4 હું તમારા માટે વાંચું છું. અભિમાન કરવું તે ફાયદાકારક નથી. શું કહે છે પાઉલ પ્રેરિત? અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. સાથે એમ કહે છે, મારે તો કરવું પડે છે. એનું એક જ કારણ, હવે પ્રભુના દર્શન તથા પ્રગટીકરણની વાત કહેવા માંડીશ. જેમ પ્રગટીકરણની અંદર રોમન સૈનિકોએ બાંધીને પાત્મસ બેટ પર ફેંકી દીધો, યોહાન પ્રભુનો શિષ્ય જે પ્રાર્થના કરતો, પ્રભુ એને સ્વર્ગમાં ઉઠાવ્યો અને સ્વર્ગનું ભવ્ય દર્શન તેને જોયું. અને પ્રગટીકરણના 22 અધ્યાય પરમેશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વર્ગદૂતને આપ્યા અને સ્વર્ગદૂતે યોહાનને આપ્યા અને યોહાનના મારફતે પ્રગટીકરણના 22 અધ્યાય આપણી પાસે જે ભવ્ય દર્શન, સ્વર્ગનું ભવ્ય દર્શન યોહાને જોયું હતું, એવી જ રીતે પાઉલ પ્રેટ પણ આ પ્રકારે કહે છે, હું હવે પ્રભુના દર્શન તથા પ્રગટીકરણ એટલે કે એક પ્રકારનો પ્રકાશ મેળવાયેલો, પ્રકાશ આપવામાં આવેલો, પ્રકાશ પ્રાપ્ત કરેલો, પ્રકાશ પ્રગટની પ્રગટીકરણની વાત કહેવા માંડીશ. કલમ 2, ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું. શબ્દ જુઓ, ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું. તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી, દેવ જાણે છે. મારા પ્રિયજનો, જ્યારે આપણે પ્રભુના ચરણોમાં જીવન ઝૂકતું કરીને પ્રાર્થના કરીએ છીએ, માથાથી પગના તળિયા સુધી શરીરના જે અવયવો છે એને પણ પુષ્કળ પવિત્રતામાં રાખીએ, આપણા મનના અંદર પણ શુદ્ધતા અને પવિત્રતા રહે, કોઈ પણ પ્રકારના બુરા વિચાર નહીં આવે, દરેક વિચારોને વશ કરીને ખ્રિસ્તના આધીનતામાં જ્યારે આપણે લાવીએ છીએ અને બાઇબલ વાંચન, પ્રાર્થના અને આત્મિક સંગતિ અને પ્રભુના ચરણોમાં જીવન સમર્પણ
બનાવેલું રાખે છે ત્યારે આ ભવ્ય દર્શન જેમ પાઉલ પ્રેરિત જોઈ શકતો હતો એ જ પ્રકારનું દર્શન હું અને તમે જોનાર વ્યક્તિ બની શકીએ છીએ. પણ મહેનતનું પ્રતિફળ છે, મહેનતનું પ્રતિફળ. અહીં પાઉલ પ્રેરિત કહે છે કલમ 2 માં, ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી. બાઇબલ કહે છે દેવ જાણે છે કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. પાઉલ પ્રેરિત વર્ણન કરે છે 14 વર્ષ ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. તો 3 આકાશનું વર્ણન કરવામાં આવેલું છે, 3 આકાશ. હવે 14 વર્ષ ઉપર આકાશમાં, બીજા આકાશમાં, ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. કલમ 3, અને એવા માણસને હું ઓળખું છું. ફરી પાછું પાઉલ પેટ કે છે, તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, દેવ જાણે છે. બસ પાઉલ પેટ દેવને આગળ રાખતો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આગળ રાખતો હતો અને હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્તની જ મહિમા કરતો, જે કામમાં આવે તે જ એ બોલતો. કલમ 4, કે તેને પારા દેશમાં ઉપાડી લેવામાં આવ્યો અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. માણસ સાંભળી શકે નહીં, સમજી શકે નહીં એવી અકથનીય વાતો સાંભળવામાં આવી. માની લો કે સ્વર્ગીય ભાષા, સ્વર્ગદૂતની ભાષા, પવિત્ર આત્માની ભાષા, અન્ય અન્ય ભાષા, જે દેવની સાથે વાત કરનાર વ્યક્તિ પોતે એમ કહે છે અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. અને પછી એમ પણ લખેલું છે માણસથી બોલી શકાય નહીં એવી ભાષા, માણસથી બોલી શકાય નહીં એવી ભાષા. તો જો તમે 1 કોરિન્થી 2 કોરિન્થી વાંચો, એમાં 1 કોરિન્થી 12 અધ્યાયની અંદર, 13 અધ્યાયની અંદર, 14 અધ્યાયની અંદર વાંચો, પાઉલ પ્રેટે કહ્યું પ્રીતિને અનુસરો અને આત્મિક દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. તો પાઉલ પ્રેટની મહેનતને આપણે જોઈએ, એમ કહે છે કે બોલી શકાય નહીં આવી અકથનીય વાતો. જો કે પાઉલ પ્રેટે પોતે કહ્યું તમારા કરતા મને વધારે અન્ય ભાષા બોલતા આવડે છે, માટે હું દેવનો આભાર માનું છું. અહીં આપણે જોઈ શકીએ છીએ પાઉલ પ્રેરિત વિશ્વાસનો વીર. જૂના કરારની અંદર કેટલાક વિશ્વાસના વીર સંબંધે આપણે જોયું, હનોક, નો, આબેલ, ઇબ્રાહીમ, ઘણા બધા વિશ્વાસના વીરો થઈ ગયા. આ પાઉલ વિશ્વાસનો વીર, મૂસા વિશ્વાસનો વીર, આ બધા જે વિશ્વાસના વીર થઈ ગયા. અને પાઉલ જે વિશ્વાસનો વીર છે જેણે 14 પત્ર લખ્યા અને બોલી શકાય નહીં એવી ભાષા મારા સાંભળવામાં આવી. આ તો સ્વર્ગનું ભવ્ય દર્શન પાઉલ પ્રેરિતે જોયું. અને પાઉલ પ્રેરિત સેવાના ક્ષેત્રની અંદર વધતો ને વધતો ગયો. પાઉલ એક વિશ્વાસનો વીર બન્યો. પાઉલ પ્રેરિત દિન પ્રતિદિન આત્મિક ક્ષેત્રમાં પરિપક્વ બનતો ગયો. પાઉલ પ્રેરિતની જ્યારે ધરપકડ થઈ તો બંદીખાનામાંથી પણ તેને પત્ર લખવાનું ચાલુ જ રાખ્યું અને દેવના પવિત્ર આત્માની પ્રેરણામાં પાઉલ પ્રેરિત ચાલતો અને પાઉલ એક વિશ્વાસનો વીર બન્યો. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પણ વિશ્વાસના વીર બનીએ. કોના પર વિશ્વાસ? તારનાર પ્રભુ ઈસુ પર વિશ્વાસ પાઉલ પ્રેરિતનો હતો. અને પાઉલ પ્રેરિતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બીજાને નહીં પોતાની આંખોથી જોયો, ભવ્ય દર્શન તેને જોયું. અને સાતે સાત કારણમાં એક એક કારણ આપણે જોઈએ, ઈસુનું દર્શન જોયું, પછી સેવાનું દર્શન એની પાસે હતું, સાક્ષીનું દર્શન હતું, ચેતવણીનું દર્શન હતું, રોમમાં સેવાનું દર્શન હતું, તોફાનમાં પોટસાનું દર્શન હતું અને સ્વર્ગીય દર્શન પણ. આ ભવ્ય દર્શન જોવાવાળો વ્યક્તિ આ સાઉલ પાઉલમાં બદલાયો. એના સંબંધી જોવા જાય તો પાઉલ પ્રેટ એક વિશ્વાસનો વીર, જે ઈસુ મરણ પામ્યો, દતાને પાછો ઉઠ્યો, જેના પર ભરોસો કરતો અને ભવ્ય દર્શન તેને જોયું હતું. તેથી દમસ્કની અંદર લાગલો જ ઈસુ તે પ્રભુ છે એને તને પ્રગટ કર્યો.
આવો આપણે પણ પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી તને ધન્યવાદ. અમે તમારો આભાર માનીએ છીએ કે પાઉલ પ્રેટની સેવકાઈ, પાઉલ પ્રેટનું ભવ્ય દર્શન, પાઉલ પ્રેટનું સેવાનું દર્શન, પાઉલ પ્રેટને પ્રોત્સાહનનું દર્શન મળ્યું. પાઉલ પ્રેટની સાથે પ્રભુ તમે મોઢામોઢ વાત કરી. પાઉલ પ્રેટને ચેતવણીનું પણ દર્શન મળ્યું. પાઉલ પ્રેટને રોમમાં જવાનું દર્શન અને સ્વર્ગ ભવ્ય દર્શન પણ તેને જોયું. અખતન્ય વાતો પણ તેને સાંભળી. 14 વર્ષ ત્રીજા આસમાનમાં એને ઉઠાવી લેવામાં આવ્યો. ભવ્ય દર્શન તેને જોયું. દર્શનવાળો વ્યક્તિ પાઉલ પ્રેરિત, જે પવિત્ર આત્માની પ્રેરણામાં ચાલતો. જે મારા પ્રિય ભાઈ બહેનોએ પાઉલ સંબંધી પ્રભુ તારા વચન સાંભળ્યા છે, તારા લોકો પણ વિશ્વાસના વીર બનતા જાય, આત્મિકતામાં આગળ વધે, શુદ્ધતા અને પવિત્રતામાં જીવન જીવે, જેથી ભવ્ય દર્શનને જોનારા વ્યક્તિઓ બને, પ્રભુ મારી પ્રાર્થના છે. જે લોકોએ વચન સાંભળ્યા છે તે લોકોનું કલ્યાણ થાવ પ્રભુજી, કલ્યાણ થાવ. મારા પ્રભુ ને મારા દેવ, તમે કહ્યું છે જ્યાં ભવિષ્ય વચનો વાંચે છે, સાંભળે છે, પાડે છે, તેઓને ધન્ય છે. તારા લોકો ધન્ય કહેવાઓ અને આત્મિકતામાં આગળ વધતા જાઓ. સર્વને તારા સામર્થ્ય હાથમાં સમર્પિત કરું છું. અંધકારની શક્તિની સુના નામની અંદર બાંધી નિષ્ક્રિય કરું છું. અને પ્રભુ દરેક ભાઈ બહેનો જે સાંભળી રહ્યા છે તેના જીવનમાં બદલાણ આવો, તેઓના જીવનમાં સુખ શાંતિ આવો અને શુદ્ધતાના પવિત્રતામાં તેઓ આગળ વધતા જાઓ. પાઉલ પ્રેટની જેમ તેઓ વિશ્વાસના વીર બનો, મારી પ્રાર્થના છે. હે મારા પ્રભુ ને મારા દેવ, તમે સાંભળ્યું છે બદલ આભાર. હાલેલુયા. રીખાબા શંદારા બારી બશતો રાબા, ડોરોને ચલાવ તથા પ્રભુ અમારું ઢાર કરતા પ્રાર્થના ઈશ્વર અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન આમેન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. પ્રભુ તમને આશીષ આપે. The Light of Jesus Christ channel જુઓ અને આશીર્વાદને પામો. આમેન.